જુવાનીમાં કર્યો ગુનો, વૃદ્ધાવસ્થામાં મળશે સજા. 30 વર્ષથી ફરાર, ન કોઈ હાજરીનો કરાર, જેની માટે હથિયારો જાણે કે રમકડા. કર્મના સિદ્ધાંત પર જીવનારા લોકો કહેતા હોય છે, કરેલું ક્યાંય જતું નથી, અને આપ જે કરો છો એ આપની પાસે જરૂરથી આવે છે, કોઈ વખત વહેલું તો કોઈ વખત મોડું. એક આરોપી સામે આવે છે. આ આરોપી પોતાના જવાનીના સમયમાં ગુનો કરે છે અને તેની સજા તેને વૃદ્ધાવસ્થામાં મળે છે. આજની આ ક્રાઇમ સ્ટોરી આપને હલાવી દેશે. આ વ્યક્તિએ ઈચ્છ્યું પણ નહોતું કે 30 વર્ષ પછી પોલીસ તેને પકડી જશે. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકના, આપની સાથે હું છું ધાર્મિક વાળા. કહેવાય છે કે તમારું પાપ પોકારી રહ્યું હોય ત્યારે તમે ગમે ત્યાં હો એ આપને ગોતી લે છે. 30 વર્ષ પહેલા આજ ભોળા દેખાતા વ્યક્તિ સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થાય છે. ત્યારબાદ પણ ગુના નોંધાય છે, પરંતુ આરોપી પકડાય તો બીજો. જોત જોતા એક બે નહીં પરંતુ 30 વર્ષ નીકળી જાય છે. 30 વર્ષ પહેલા ગુનો, હવે સજા. આરોપી મોહનસિંહ 30 વર્ષથી હતો ફરાર. પોલીસે ચલાવ્યું ફરાર મિશન. ફરાર આરોપીની પોલીસે કરી શોધખોળ. આરોપીનું લોકેશન મળતા પોલીસ પહોંચી મહારાષ્ટ્ર. પોલીસને આરોપી મહારાષ્ટ્રમાં રહેતો હોવાની માહિતી મળે છે. પોલીસ 200 કિલોમીટર દૂર જઈ આરોપીની ધરપકડ કરે છે. મહારાષ્ટ્રમાં છુપાયો હતો આરોપી. ઘરમાં ઘૂસી આરોપીની ધરપકડ. દિલ ધડક ઓપરેશનમાં થાય છે ઘર્ષણ. પોલીસ આરોપીનો કાઠલો પકડી ગુજરાત લાવે છે. આરોપીએ જે સમયે અપરાધ કર્યો તેના 30 વર્ષ થઈ ચૂક્યા છે, પણ શું કરે, સજા તો મળે. પીએસઆઈ મઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી 30 વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની અમને બાતમી મળેલ. આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ 1997 અને 2018, જે બંનેમાં આ આરોપીનું નામ ખૂલેલ છે. એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે. અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે 70 વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને 30 વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે. સાહેબ, સાના ગુનાનો આરોપી છે આ? આ આરોપી આર્મ્સ એક્ટના ગુનાનો છે, જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે. કેટલા હથિયાર મળ્યા હતા? જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે 1 પિસ્તોલ અને કાર્ટિજ 4 મળેલા. રાજકોટ શહેરમાં જ્યારે પકડાયો 4 પિસ્તોલ અને 50 કાર્ટિજ રંગે હાથ પકડેલા. બંને ગુનામાં આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું. હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ? હથિયારનો ધંધો જ કરે છે. આરોપી હવે પોતાના જીવનના અંતિમ પડાવોમાં છે અને તે જેલમાં રહેશે. આ દાખલારૂપ કામગીરીથી એ પણ વાત સ્પષ્ટ થાય છે કે સુરત પોલીસ ઘરમાં ઘૂસી ઉપાડી લે છે. સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.